પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે અમે તમને એવા મંદિરના દર્શન કરાવીશું કે જ્યાં મહાદેવનું મંદિર સ્વયંભૂ પ્રગટ થયું છે. રાજા રજવાડાના સમયથી શિવલિંગ સ્વરૂપે તપ્તેશ્વર મહાદેવ નામથી આ મંદિર પ્રચલિત છે. તપ્તેશ્વર મહાદેવનો અનોખો મહિમા. તપ્તેશ્વર મહાદેવનો રોચક ઇતિહાસ. સ્વયંભૂ પ્રગટ છે તપ્તેશ્વર મહાદેવ. સુરતના ઓલપાડમાં ત્રણ ગામની સીમમાં આવેલું છે આ તપ્તેશ્વર મહાદેવનું મંદિર. એ સમયમાં બહારવટિયાઓ દ્વારા 12 ગામોને લૂંટવાના ઈરાદે ગામમાં આગ લગાવવામાં આવી હતી. તે સમયે સુલતાનપુર નામનું ગામ અસ્તિત્વમાં હતું. ગામના રક્ષણ માટે તપ્તેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે. લોકવાયકામાં કહેવામાં આવે છે કે રાજા રજવાડાના શાસનમાં અહીંયા ગાડી 7 ગામ સળગાવી દેવામાં આવ્યા હતા. એમાં એક ગામ સુલતાનપુરા નામનું બી હતું, એને બી સળગાવી દેવામાં આવ્યા. ત્યાં ગાડી શિવલિંગની સામે બેસીને એક ઋષિમુનિ તપ કરી રહ્યા હતા. એ ઋષિમુનિ બી ગામ સળગાવવામાં સાથે સળગ્યા હતા. એમનું તપ પૂરું કરવા અહીંયા નાગ ને નાગિન સાક્ષાત આપણને દર્શન આપી રહ્યા છે. આ મંદિરમાં મનથી માંગવામાં આવેલી તમામ માનતા પૂર્ણ થાય છે. અહીં નાગ અને નાગિન ભોળેનાથનું રક્ષણ કરે છે અને કહેવાય છે કે જમીનમાં દટાયેલા ગુપ્ત ધનની પણ નાગ દેવતા રક્ષા કરે છે. ખાસ કરી આ મંદિરમાં આખો શ્રાવણ માસ નાગ નાગણનું જોડું મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થાય છે અને આ સિલસિલો જ્યારથી મંદિર બન્યું ત્યારથી ચાલતો આવે છે. ત્યાં તપ્તેશ્વર મહાદેવના મંદિરમાં નાગ નાગણના દર્શન તિરાદમાં થાય છે અને આ વર્ષો આમાં કહેવાય છે કે જ્યાં શ્રદ્ધાળુઓ આવે છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા આગળ આ મંદિરના કમ્પાઉન્ડની બહાર નાગનો રાફડો છે. એ રાફડાની અંદર ખાસ કરીને મને તમને કહેવું છે કે એવું મનાય છે કે અહીંયાથી જ નાગ આવે છે અને ઘણા ભાગ્યશાળી માણસો હોય તો તેને દર્શન પણ થાય છે. ભારત દેશમાં પૌરાણિક કથાઓ અને પરચાઓ ઘણા જોવા મળે છે ત્યારે આ મંદિરની પૌરાણિક કથાઓ આધારિત પુરાવા મળતા હોવાથી યુવાધન પણ આકર્ષાય છે. ઓલપાડ તાલુકાના બલકસ સોસક અને અંબેટા ગામની સીમમાં જે તપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર રાજા રજવાડાના સમયમાં આવેલું આ મંદિર છે. આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. મંદિર જે નાનું અમટું જે મંદિર હતું તે મંદિરના ગર્ભગૃહની અંદર આજે કળિયુગમાં નાગ નાગણનું જોડું આવે છે અને આજે કળિયુગમાં ભક્તોને દર્શન આપી રહ્યું છે અને ખાસ કરીને તેને લઈને જ લોકો મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે, ભગવાન શિવના આરાધના કરે છે, ભગવાન શિવના દર્શન કરે છે અને સાથે નાગ નાગણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કિરણ સિગોઈલ, જી મીડિયા, સુરત.